મિત્રો, જોઈએ કે મગફળીમાં જે આંતર પાકો છે એના વિશે આપણે થોડી જાણકારી મેળવીએ. ખાસ કરીને મગફળી એ સૂકી ખેતીનો અને તે પણ અનિયમિત વરસાદ વાળા વાતાવરણનો પાક છે, તેથી એકલો પાક લેવાથી મોટું જોખમ થવાનો સંભવ રહેશે. એટલે મગફળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતર પાક તરીકે લેવાથી ઉત્પાદન જે જોખમ છે એ આપણે ઘટાડી શકીએ અને સરવાળે બે પાકમાંથી ખેડૂતને વધુ આવક મળી શકે. અને એટલે જ તો આંતર કે રિલે પાક લેવાની ખાસ જરૂર હોય છે. ઉભળી મગફળી અને એરંડા અથવા તો તુવેરને 3:1 ના પ્રમાણમાં આંતર પાક તરીકે લેવાથી એકલા મગફળીના પાક ઉપર વધુ વળતર મળે છે. શંકર કપાસ 180 સેન્ટીમીટરના અંતરે વાવેતર કરી, એટલે કે શંકર અથવા તો બીટી વચ્ચે ઉભળી મગફળીની બે હાર કરવી જોઈએ. મગફળીની વેલડી જાતનું 90 સેન્ટીમીટર અંતરે વાવેતર કરી વચ્ચે સૂર્યમુખીનો એક પાક લેવો જોઈએ. શંકર એરંડી 120 સેન્ટીમીટરના અંતરે વાવેતર કરી વચ્ચે ઉભળી મગફળીની બે હાર 30 સેન્ટીમીટરના અંતર લેવું જોઈએ. મગફળીના ઊભા પાકમાં છેલ્લી આંતરખેડ પછી તુવેરની મધ્યમ મૂડી પાકતી એ જાત મગફળીના બે ચાસ વચ્ચે વાવેતર કરવાથી મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થયા વગર વધારાનું ઉત્પાદન પણ આપણે મેળવી શકીએ. આ રીતે મિત્રો, જો આપણે ખાસ કરીને જે આંતર પાક લઈએ તો એમાં સારામાં સારું વળતર મેળવી શકીએ અને આપણું જોખમ પણ પાકનું જોખમ પણ ઘટાડી શકાય. અસ્તુ.